જી રુજાનજી, આપને પૂછવા માંગીશ, નારી સંરક્ષણ ગૃહનો આ કિસ્સો આપે જોયો, યુવતીઓ જે આરોપ લગાવે એ પણ આપણે સાંભળ્યા, આપને શું લાગે છે હવે આ નારી સંરક્ષણ ગૃહમાં જે યુવતીઓ જે સગીરાઓ છે તે સુરક્ષિત છે ખરી? સૌથી પહેલા તો આ ઇનહ્યુમન એક્ટ અને ઇનહ્યુમેનિટીની હદ કહેવાય આને. નોર્મલી આપણે બધા ભાઈ બહેનના ઝઘડા બતાવી બતાવીને ઝંડાઓ ગાડીએ છીએ. આજે આ સત્ય બી છે ને, હંમેશા કહું છું કે આ સ્ત્રી પુરુષની લડાઈ નથી, અચ્છે ને બુરાઈની લડે છે. આજે એક બેન બીજી બેન જોડે આવું કરે છે, જે એ બેન બી એના લાઈફમાં એને બી આવી હેરાનગીથી ક્યાંક થઈ હશે, એને એને દયા આવી જોઈએ, એને એને બીજી બેન જોડે એવું ના કરવું જોઈએ, પણ એ કરી રહી છે. હવે જયારે આ બધું ચાલી રહ્યું છે ના, જે દિવસે દિવસે બહાર નીકળી રહ્યું છે, તો એનો મતલબ એ છે કે આપણે વી આર ગોઈંગ આપણે બધથી બદતર જઈ રહ્યા છીએ. હવે જયારે આપણે આના પર આજે ડિબેટ કરી રહ્યા છીએ, ત્યારે સૌથી પહેલા તો રેગિંગ એક સૌથી મોટો, અકોર્ડિંગ ટુ એન્ટી રેગિંગ કમિટીઝ બને તો સ્કૂલ કોલેજીસમાં એક ગુનો ગણાઈ રહ્યો છે. એટલે સૌથી પહેલા આ ગુનામાં આવી શકે છે. જયારે પોલીસ વાળાને જે તંત્રની આપણે વાત કરીએ છીએ, તો હવે એમાં તંત્રમાં એવું છે કે જયારે પેલી નારી સંરક્ષણ ગૃહની વોર્ડન કહેવાય કે જે એ લોકો જ પોતે જ પેલી બીજાઓને બચાવી રહી છે, તો પોલીસને ઓબ્વિયસલી આમ તો વી નો ધેટ કામ એટલી એન્થું ના હોય, અને પેલી બચાવીને વોર્ડન જ કહે કે કશું નથી ને આમ, તો પેલી પોલીસ કહે કે સારું કશું નથી, લખીને નીકળી જાય, એ વધારે તપાસ કરીને કોશિશ ના કરે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આજે મને જે મૂકવો છે કે આપણું જે ચાઇલ્ડનું એક કમિશન છે, એ ચાઇલ્ડ એનું નામ આખું યાદ નથી, પણ કે બાલકનું કમિશન છે કંઈક સરસ, તો આઈ થિંક નાઉ દે શુડ ટેક ધીસ અપ. કારણ કે અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધ ડે આપણે અગર કહીશું કે હવે આ સોશિયલ ડિપાર્ટમેન્ટમાં આવે છે, તો સત્ય છે સોશિયલ ડિપાર્ટમેન્ટમાં આવે છે, પણ એમાં વર્ષોથી એમાં આવે છે પણ કશું થતું નથી. તો આઈ થિંક ચાઇલ્ડ જે કમિશન છે અને મે બી વુમેન કમિશન કેન ઓલસો ટેક ઇટ અપ, કારણ કે એટલીસ્ટ એ લોકોની દખલ અંદાજ, આઈ એમ શ્યોર એ લોકો દે આર સપોઝ ટુ ડુ ગુડ વર્ક, તો આઈ એમ શ્યોર એ લોકો કંઈક હેલ્પ કરશે. કારણ કે આજે આપને વેદના સમજી, મને બી એકદમ અંદરથી થયું કે હવે આ બિચારી દીકરીઓને અહીં બી હેરાન થાય, બિચારા લાઈફમાં આટલી પરેશાન હેરાન છે, ને હવે આમાં બી એ લોકોને તો બિચારી જશે ક્યાં દીકરી.